गुजरात के सूरत में लॉकडाउन और नाइट कर्फ्यू के उल्लंघन और महिला पुलिसकर्मी से तकरार के आरोप में गुजरात के स्वास्थ्य राज्य मंत्री किशोर कानाड़ी के बेटे सहित तीन लोगों को गिरफ्तार कर लिया गया है। हालांकि कुछ देर बाद तीनों को जमानत पर छोड़ दिया गया। वहीं दूसरी ओर महिला पुलिसकर्मी के इस्तीफे देने की चर्चा है, लेकिन वरिष्ठ पुलिस अधिकारियों का कहना है कि वो छुट्टी पर चली गई हैं। बताया जा रहा है कि मुख्यमंत्री विजय रूपाणी ने मामले को गंभीरता से लिया, इसके बाद पुलिस हरकत में आई और सूरत पुलिस कमिश्नर ने उच्च स्तरीय जांच करवाने का आदेश दिया है। अने समाचारों ने अंदर जे लेडी सिंगम ने बात चाली, मैं काले पण कीधुं हतुं के आखा वीडियो नी कटिंग करीने क्लिपो बनावामां आवी छे, एनी जे वात उग्रता छे, एनी जे गाळो छे એનું કટિંગ કરીને મૂકવામાં આવ્યું છે, પણ આપણી પાસે આધાર પુરાવા નહોતા। સદનસીબે કાલે આપણને એના વિડીયો અને ઓડિયો વાયરલ થયા, આજે આપની સમક્ષ બધા પાસે છે। હું આપની ચેનલને વિનંતી કરું છું કે જે ઓડિયો અને વિડીયો વાયરલ થયા છે ગાળાગાળીના, એ લોકોને બતાવે, લોકોને સંભળાવે, મારી વિનંતી છે। એનું વર્તન શું છે, એણે શું કામ કર્યું છે, લોકોને સંભળાવવામાં આવે। હું લોકોને પણ પૂછું છું કે આવું વર્તન તમારી સાથે થયું હોય, આવા ગાળાગાળી તમારી સામે થઈ તો તમે શું કરો? એટલે મારા પુત્રે ગુનાનો કર્યો છે, કાયદાનો ભંગ કર્યો છે, કર્ફ્યુમાં નીકળ્યો છે, ઓકે, નો ડાઉટ, એની સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ। આ વાત મેં એને ફોન પર પણ કરી છે, એમને પણ મેં કીધું તમે ઉગ્ર ના થાવ, તમે ગાળો ના બોલો, તમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરો। આ વાત મેં એમને કરી છે, એમણે મને થેન્ક્સ પણ કીધું છે, તો પછી કાયદેસરની કાર્યવાહી ના કરી અને ગાળાગાળી શા માટે કરી? મને એવું લાગે છે કે ફક્ત ને ફક્ત એક તરફી જે વાત છે એની સામે જે પુરાવો હાથમાં આવ્યા છે અને જે લોકોની સમક્ષ વાત આવી છે, તો લોકો નક્કી કરશે, એ અર્થઘટન કરશે, એ મૂલ્યાંકન કરશે કે કોણ ગુનેગાર છે। બાકી તો કમિશનરે તપાસ આપી કે એસીપી તપાસ કરી રહ્યા છે, એ પણ તપાસને અંતે જે કંઈ આવશે એ પણ એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે ટીવી ન્યૂઝ ચેનલ ઉપર આ આખા વિવાદના ન્યૂઝ પ્રસારિત થયેલા એનો વિડીયો અને ઓડિયો પણ વાયરલ થયેલો। એ અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પીએસઆઈ છે એ કે દેસાઈ, એઓએ કુમારભાઈના પુત્ર જે પ્રકાશભાઈ કાનાણી છે અને એમના મિત્રો કે જેઓએ ગઈ 8 તારીખના રોજ રાત્રિના સમયે કર્ફ્યુ ભંગ કરેલો, આજે લોકડાઉન અંતર્ગત જે કર્ફ્યુ રાત્રિના 10 વાગ્યા પછી જાહેર કરવામાં આવેલો છે, તો એ કર્ફ્યુ ભંગ કરેલો એ બાબતે પ્રકાશભાઈ કાનાણી અને એમના મિત્રોના વિરુદ્ધમાં આઈપીસી 188/269/70 મુજબ અને 114 મુજબનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને આ સંબંધમાં હાલ પ્રકાશભાઈ કાનાણી અને એમના અન્ય 2 મિત્રોને અટકાયતમાં લેવામાં આવેલા છે વરાછા પોલીસ સ્ટેશન ખાતે। એમાં હવે પ્રાથમિક તપાસ ચાલુ કરવામાં આવી છે, જેના લાગતા વળગતા સાહેબો છે એના નિવેદન ચાલુ કર્યા છે લેવાના। 100% પ્લેસમેન્ટ કે સાથ હમ દેંગે આપકો મોકા। લાઈવ 24 મીડિયા ઇન્સ્ટિટ્યૂટ, એડમિશન ઓપન, રજિસ્ટ્રેશન કે લિયે કોલ કરે 9560464170।